गुड मॉर्निंग स्टूडेंट्स, आज आपणे पाठ नंबर 16 डाक्यानो अभ्यास करीशुं, के जे पाना नंबर 35 ऊपर आपेलुं छे। डाक्या डाक्या एटले शुं? टपाली, के जे घरे घरे जईने टपाल वेचे छे एने टपाली कहेवाય, अने हिंदीमां डाक्या कहेवાય। જેમ કે અહીંયા તમને ચિત્રમાં દેખાય છે, આ ટપાલી છે કે જે કોઈનો પણ પત્ર હોય તે ઘરે જઈને એને આપલે કરે છે। તો આપણે શબ્દાર્થ સમજીશું। ડાક્યા ડાક્યા એટલે કે ટપાલી, પછી ડાકઘર, ડાકઘર એટલે કે પોસ્ટ ઓફિસ, પત્રિકા એટલે કે સામયિક અને મેગેઝિન, ડાક એટલે કે ટપાલ જેને આપણે પત્ર તરીકે પણ કહી શકાય, ખંધા એટલે ખભો, થેલા એટલે થેલો, રાહ દેખના એટલે કે વાટ જુએ। તો હવે આપણે પાઠ સમજીશું। યહ કિસકા ચિત્ર હે, એટલે આ શાનું ચિત્ર છે? શાનું ચિત્ર છે? આ ટપાલીનું ચિત્ર છે। શાનું ચિત્ર છે? ટપાલીનું। યહ એક ડાકે કા ચિત્ર હે, એટલે કે આ એક ટપાલીનું ચિત્ર છે। ડાકે કા નામ રામ દયાલ હે, ટપાલીનું નામ શું છે? રામદયાલ છે। યહ ડાકઘર મે કામ કરતા હે, ડાકઘર એટલે શું? પોસ્ટ ઓફિસ। યહ એટલે કોણ? ડાક્યા, ડાક્યા એટલે કોણ? ટપાલી। તો ટપાલી પોસ્ટ ઓફિસમાં કામ કરે છે। ઇસકે કંધે પર પીલે રંગ કા થેલા હે, જે તમને અહીંયા ચિત્રમાં દેખાય છે, કોના ખભા પર? ટપાલીના ખભા પર અહીંયા તમને આપ્યું છે। ઇસકે કંધે પર પીલે રંગ કા થેલા હે, એટલે કે એના ખભા પર પીળા રંગનો થેલો છે। કોના ખભા પર? ટપાલીના ખભા પર, કે જેને આપણે ડાક્યા તરીકે બોલાવીએ છીએ। થેલે મેં પત્ર પત્રિકાએ ઓર પાર્સલ હે, તો થેલામાં શું છે? પત્ર એટલે ટપાલ છે, પછી પત્રિકા એટલે કંકોત્રીઓ છે, અને પાર્સલ છે કે જે કોઈએ પણ પાર્સલ મોકલાયું હોય તે પાર્સલ છે। યહ ઘર ઘર જાકર ડાક બાટતા હે, શું કરે છે? એ ઘરે ઘરે જઈને ટપાલ વેચે છે। કોણ? ટપાલી। લોક ડાકી કી રાહ દેખતે હે, લોકો શું કરે છે? ટપાલીની રાહ જુએ છે। પહેલાં ટપાલ મારફતે એકબીજાને સંદેશો મળતો હતો, એટલે લોકો ટપાલીની રાહ જોતા હતા કે કોનો પત્ર આવશે, એને શું લખ્યું હશે, શું કરતો હશે, એવી રીતે એ પત્ર જાણવા માટે લોકો ટપાલીની રાહ જોતા હતા। ડાક્યા હમ સબકા મિત્ર હે, એટલે ટપાલી આપણો સૌનો મિત્ર છે। કેમ મિત્ર છે? એ કારણ કે એ આપણને ટપાલ આપણા ઘરે આવીને આપે છે, અને એ ટપાલ આપણા સ્વજનોનો કે આપણા કુટુંબીજનોનો હોય અને ખબર અંતર પૂછે છે, એટલા માટે। વહ સમાજ કા સચ્ચા સેવક હે, એટલે સમાજનો સાચો સેવક છે। કોણ? ટપાલી। તો ડિયર સ્ટુડન્ટ્સ, તમારે આ ડાક્યા પાઠ છે એના શબ્દાર્થ લખવાના છે, અને આ પાઠ સારા અક્ષરે લખવાનો છે, સ્વાધ્યાય અમના લખવાનું નથી। ફક્ત તમારે આ પાઠ સારા અક્ષરે તમારી નોટબુકમાં લખવાનું રહેશે। થેન્ક યુ।